રાજકોટના કોલેજવાડી વિસ્તારમાં આવેલી કોટક સ્કૂલ પાસેથી ખોદકામ દરમિયાન જૂના જમાનાનું બેલાનું બાંધકામ મળી આવ્યું છે. તેમજ બેલાના બાંધકામમાં દોરવામાં આવતા આછા ચિત્રો અને નાના નાના હાડકાઓ પણ મળી આવ્યા છે. પીજીવીસીએલ દ્વારા 66 કેવી ની લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે આ ખોદકામ દરમિયાન બેલાનું બાંધકામ જોવા મળ્યું છે. આ બાંધકામ અંદાજે 80 થી 100 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પુસ્તક એવું જણાવે છે કે અહીંયા કદાચ હોંકડો હતો એટલે એનું પેલું બોગદું હોઈ શકે, પણ બીજા લોકોને પૂછતા ને જોતા જણાય છે કે બોગદું છે એ હોંકડાનું નથી, એટલે ચોક્કસ પ્રકારે બનાવેલું બોગદું છે, નીટ એન્ડ ક્લીન બોગદું છે, બેલાનું બાંધકામ છે અને અંદર કોઈ પણ પ્રકારની વાસ નથી આવતી, એટલે ગટરનું બોગદું હોવાની વાતને સમર્થન મળતું નથી. રાજકોટ વાસીઓના જણાવ્યા મુજબ હાલ જે કોલેજવાડી વિસ્તાર છે ત્યાં વર્ષો પહેલા નાનું તળાવ હતું ત્યારે ખોદકામ દરમિયાન મળેલું આ બાંધકામ રજવાડાના સમયનું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા અને પુરાતત્વ વિભાગ જો વધુ રસ લઈને ખોદકામ કરાવે તો અનેક જૂના અવશેષો, ચિત્રો અને વર્ષો જૂની સંસ્કૃતિ મળે તેવી શક્યતાઓ છે. વીજળી અંગે ખોદકામ ચાલુ હતું, એમાં આજે સવારે ખોદકામ કરતા એક પુરાની જૂની કોઈ રૂમ મળી આવી છે જેનું બાંધકામ ખૂબ જ જૂનું, 80-90 વર્ષ જૂનું લાગે છે અને અંદર થોડા ઘણા હાડકા, અમુક ચિત્રો એવું બી મળી આવેલું છે. આમાં જો પુરાતત્વ વિભાગવાળા થોડું કોઈ ઇન્ટરેસ્ટ દેખાડે અને આગળ કોઈ અંદર સંશોધન કરે તો ઘણી બધી વિગતો બહાર આવે એવું છે. કોઈ પણ સ્થળે આ પ્રકારની પુરાતન લાગતી વસ્તુઓ મળી આવતા પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરી અનેક અવશેષો પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારે રાજકોટમાં આ જગ્યા પર વધુ ખોદકામ કરવામાં આવે તો અનેક અવશેષો મળી આવે તેવી શક્યતાઓ છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, VTV રાજકોટ.